ગઈકાલે આપણે ધોરણ 7 માં મીરા માં જે એક વાક્યના પ્રશ્નના જવાબ હતા એ આપણે બોર્ડ પર જોયા હતા અને મેં તમને નોટ માં લખવાનું પણ કીધું હતું ત્યાર પછી મેં અમુક પ્રશ્ન હતા ચાર પ્રશ્ન મેં તમને HW માં આપ્યા હતા કે મને વિશ્વાસ છે કે તમે એ પ્રશ્નના જવાબ તમારી રીતે નોટબુક માં લખ્યા હશે હવે આજે આ મીરા નો પાઠ જે છે એમાં અમુક વાક્ય આપેલા છે અને એ વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અહીંયા મેં માત્ર ખાલી વાક્ય લખ્યા છે હવે એ વાક્યને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીશું હવે અહીં તમે જોશો કે અહીંયા પહેલું વાક્ય છે લઈ જાઉં મેળામાં આજે ચાલો હું તમને હવે આ જ વાક્યને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે ચાલો ચાલો આજે હું તમને ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં મેળામાં લઈ જાઓ વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુકમાં આ લખજો કારણ કે આ લખવાનું છે નોટમાં બરોબર મારી સાથે સાથે તમે પણ લખજો બીજું વાક્ય છે મેળામાં મજા કરીશું જય હવે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે મેળામાં જય મજા કરીશું મેળામાં જય મજા કરીશું નંબર 3 એક ફુગ્ગાવાળો વેચે છે ફુગ્ગા રંગ બેરંગી હવે એને આપણે એની રીતે બનાવવાનું છે યોગ્ય ક્રમમાં એક ફુગ્ગાવાળો રંગ બેરંગી એક ફુગ્ગાવાળો રંગ બેરંગી ફુગ્ગા વેચે છે રંગ બેરંગી ફુગ્ગા વેચે છે નંબર 4 સાપનો ખેલ બતાવે મદારી છે તો એનું યોગ્ય ક્રમ છે મદારી સાપનો ખેલ બતાવે છે સાપનો ખેલ બતાવે છે હવે રમકડા ફરી રહ્યા છે બાળકો કેટલા બરોબર છે તો આવશે એનું યોગ્ય ક્રમ કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે હવે નંબર 6 વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં તો યોગ્ય ક્રમ આવશે મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે વિવિધ મીઠાઈઓ છે બરોબર છે તો આ જે વાક્યો હતા એ વાક્યો આપણે યોગ્ય ક્રમમાં ગોઠવ્યા છે આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે ત્યાર પછી અમુક શબ્દ હું લખું છું બોર્ડ પર એમાં તમારે જે સાચા શબ્દ હોય એ સાચા શબ્દ નીચે લીટી દોરવાની રહેશે પણ પહેલાં તમારે નોટબુકમાં એ શબ્દો લખી દેવા ના રહેશે બરોબર છે હવે હું એ શબ્દો લખું છું બોર્ડ પર સાચા શબ્દની સામે તમે ખરું કરજો કાં તો સાદા સાચા શબ્દ જે હોય એની નીચે લીટી દોરજો બરોબર છે હું બંને શબ્દો લખીશ રમકડા મેળો ભિખારી મદારી ચકરડી ચકડોળ ફરકડી ફળકડી લાકડી એક શબ્દ રહી ગયો ફુગાવાળો અને ફુગાવાળો વિદ્યાર્થી મિત્રો આજે મેં શબ્દો લખ્યા છે એક શબ્દમાં જો જે સાચો શબ્દ હોય એની નીચે તમે ખરું કરજો કાં તો એની સામે ખરું કરજો કાં તો એની નીચે તમે લીટી દોરજો તો વિદ્યાર્થી મિત્રો આજે મેળામાં પાઠ હતો એ મેળામાં પાઠ અહીંયા મેં તમને જે પણ
છે અત્યાર સુધી મને કેટલી વાર આવી વાર્તા તમે સાંભળી દીધી હશે તે અમે એવું કહે છે કે એક જંગલ હતું અને એક જંગલની અંદર એક સિંહ રહેતો હતો અને સિંહના કોળની બિલકુલ નજીક જ એક ઉંદરનો દર હતો હવે એક દિવસ એવું બને છે કે સિંહ જ્યારે બપોરના સમયમાં સૂતો હોય છે ત્યારે એક ઉંદર આવી અને સિંહના શરીર પર દોડા દોડી કરવા લાગે છે એવામાં સિંહની આંખો ખુલી અને ઉંદરને આવું કરતા જોઈને તેને ખૂબ જ ગુસ્સા આવ્યો ઉંદર ગભરાઈ ગયો તેણે સિંહને કહ્યું તમે મને દયા કરીને છોડી દો હું તમારા ઉપકારનો બદલો જીવનમાં ક્યારેય ભૂલીશ નહીં થોડા દિવસ બાદ એક શિકારી પાથરની જાળમાં સિંહ ફસાઈ જાય છે અને ત્રાળ પાડે તેની ત્રાળ સાંભળતા જ ઉંદર બહાર આવી ગયો સિંહને જાળમાંથી છોડાવવા તેણે તેના તીણા દાળ વડે જાળ કાપવાનું શરૂ કર્યું થોડી વારમાં તો સિંહ છૂટી ગયો અને સિંહ રાજી થઈને એને ઉંદરનો આભાર માન્યો ઘણી વખત ઉંદર જેવા નાના પ્રાણીઓ પણ આપણને ખૂબ જ ઉપયોગી બને છે આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે છે કે આપણે ગુજરાતીમાં કહેવાય છે કે ક્યારેક જીવનમાં સંગ્રહ સાપ પણ કામનો લાગે તો આ કહેવત અહીંયા લાગુ પડે છે કે ક્યારેક મોટાઓથી ન થતું કામ નાના લોકો પણ આપણને કરી બતાવે છે માટે જીવનની અંદર ક્યારેય પણ મોટાઈ દર્શાવવી જોઈએ નહીં બરાબર છે જય હિંદ જય ભારત